બનાસકાંઠા જિલ્લામાં લૂંટ અને ચોરીની ઘટનાઓ રોજની બની ગઈ છે. કાયદાનો કોઈ ભય ના હોય તેમ જિલ્લામાંથી દિન પ્રતિદિન લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જિલ્લાના થરાદના લેડાઉ ગામનો એક પશુપાલક લૂંટાયો હોવાની ઘટના બની છે. થરાદના લેડાઉ ગામના પશુપાલકની કેફી પદાર્થ સુંઘાડીને લૂંટ કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પશુપાલક હેંગારભાઈ જેહાભાઈ એપા થરાદ શહેરમાં પશુ આહાર લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને કેફી પદાર્થ સુંઘાડ્યું હતું અને બેભાન જેવી અવસ્થામાં બજારથી દૂધ હાઈવે પર લઈ જઈ કાનમાં પહેરેલી બે સોનાની નંગ, મરકીઓ તેમજ 10,000 રોકડ રકમની લૂંટ કરી શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે ભોગ બનનાર પશુપાલકે આ અંગે થરાદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે. ત્યારે લેખિત અરજીના આધારે પોલીસે બજારમાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી લૂંટ કરનાર અજાણ્યા શખ્સોની શોધ કરવા તજવીજ હાથ ધરી છે. હગાર ભાઈ જીયા ભાઈ ઉનાળામાં છાજ આવેલા હતા. પશુ માટે ખાણ લેવા આવ્યો હતો. અહીંયા બે જણા મળ્યા મને, રોમાલી સોંગાડ્યું અને મને લઈ લેવું પડ્યું. હાડો કે ચલો કાકા મારા ભેગા, એટલે હું ચાલી જઈશ. અહીંયાથી જ્યાં ટડાની પાથી જ્યાં રોડાવાળા ગાડી પર અહીંયાથી જ્યાં ગાંધી રોડ ત્રણ રસ્તા, ત્રણ રસ્તા જ્યારે પાણીને ચંપાઈ મારી મરચા ખોલી લીધી દિન દસે ધારી પડી. મારા ભાઈ હગાર ભાઈને આવી ઘટના બની હતી. પશુ આહાર લેવા માટે પગાર લઈને આવ્યા હતા થરાદ. એમાં આવ્યા બનાવ બન્યો, એમાં હું સાથે આવી અને પોલીસ સ્ટેશનમાં જોઈન કરાવી, મરકીએ કાઢી અને પૈસા બધા 2,000 રૂપિયાના પાસે હતા. 20,000 રૂપિયા લીધા ખિસ્સામાંથી. ટોંકા બને ટોંકા અને આપણે હાઈવે હાચો